મેડિકલ સાયન્સ ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતો કરણ કમલેશભાઈ શાહ સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. કતારગામ ખાતે કમલેશભાઈ શાહના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે અને તેમનો મોટો દીકરો નોકરી કરે છે અને દીકરી ભણે છે. ત્યારે એક દીકરો કરણ શાહ જે મેડિકલ સાયન્સના ફિઝિયોથેરાપિસ્ટને ભણવાનું વિચાર્યું તે માટે અમદાવાદમાં અભ્યાસ કરવા માટે ગયા. અભ્યાસ દરમિયાન ભરત સુરત આવી પોતાના આચાર્ય ગુરુના પ્રવચનો સાંભળી તેમને દીક્ષા લેવાનું નક્કી કરી દીધું. કરણ શાહની ઉંમર 19 વર્ષીય છે. સંસ્કારના સ્માર્ટ સગવડો ત્યાગીને મોક્ષના માર્ગે જવા માંગે છે. બોલો જીને શાસન. મારું નામ કરણ શાહ. મારી 18. મારું ભણતર ફિઝિયોથેરાપિસ્ટ હતું પણ મેં ત્યાંથી ડ્રોપ લઈને અત્યારે હું મારા શાસનની અંદર જઉં છું. ફિઝિયોથેરાપિસ્ટની અંદર કોલેજની અંદર 25-30 ફૂટના ફૂટપાથની અંદર 50 માણસો એવા જોયા કે ભાઈ જેને હાથ પગ ન હોય, તો ત્યારે એવો વિચાર આવ્યો કે આ લોકો પાસે હાથ પગ છે નહીં અને મારી પાસે હાથ પગ બધું જ સલામત છે, તો હું એને સારી જગ્યાએ વાપરું, ક્યાંક વેસ્ટ કરવાને બદલે એને ક્યાંક ઇન્વેસ્ટ કરું. તો મને એવું થયું, નાનપણથી મમ્મી પપ્પાના જે ધર્મના સંસ્કાર હતા, તો મને એવું થયું કે આ વસ્તુને મારે શાસનને સમર્પિત કરવા જેવી છે. તો બસ એ વિચારથી હું પાછો આવ્યો અને મારા ગુરુદેવ પૂજ્ય પરમ પૂજ્ય આચાર્ય વૈરાગ્યવારીથી કુલચંદ્ર શ્રીશ્વરજી મારા સાહેબને મળ્યો અને ત્યાં થોડી મારી ગણી એમની જોડે વાતચીતો થઈ. પછી એમને જે મને લોજિક આપ્યું કે બીજાને દુઃખ આપવાથી દુઃખ મળે અને સંસારની અંદર એક પણ એવી પ્રવૃત્તિ નથી કે જેનાથી કોઈને દુઃખ ન પહોંચે, તો સંસારમાં સુખ ક્યાંથી હોય, તો એ લોજિકની ઉપર ચિંતન મનન કરતાં ભાવધારાઓ આગળ વધીને આજે મારી હવે વર્ષીદાનનો વરઘોડો છે, કાલે દીક્ષા છે. આ એક ધાર્મિક માર્ગ છે અને આમાં આત્માનું કલ્યાણ થાય એ આશયથી અને સંસારના દરેક સુખોથી એ વિલિપ્ત થઈ જાય છે અને એક એની ઉચ્ચ ભાવનાને એ સાકાર કરવા જઈ રહ્યો છે, એટલે ઘણું એકદમ ગર્વ મહેસૂસ થાય છે. એ પહેલો સવાલ તો અમારી જનરલી જેમ મા બાપની ઈચ્છા હોય કે ભણી ગણીને મોટો થાય અને મા બાપને અમને સાચવી લે, એ પહેલી અમારી પ્રાથમિકતા હતી. પણ અમે પણ એની લાગણી અને એના સુખનો વિચાર કરી અને અમે પણ અમારી લાગણીને નેવે મૂકી અને એને અમે રજા આપી છીએ.